محمد يا رسول الله محمد يا حبيب الله محمد يا رسول الله يا حبيب الله يا نبي الله محمد. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم يا علي أفضل الجهاد من أصبح لا يهم بظلم أحد. پیغمبر اسلام نی نصیحت ان امنی واتو اپنی زندگی نا اندر اگر جو اپنے لاویے تو اپنی زندگی گھنی بدی برکتوں تھی بھرائی جائے انے گھنا پرابلمز انے گھنی بدی تکلیف ہوتی پوتانی ذات نے اپنے بچاوی شکی ہے. پیغمبر اسلام કે તમામ ઇન્સાનિયતની ભલાઈ માટે પૈગામ લઈને આવ્યા હતા. કોઈ એક કોમ, કોઈ એક કબીલા, કોઈ એક ઇન્સાન માટે નહીં, બલકે તમામ માટે. જે ઇરશાદ ફરમાવે છે અફઝલુલ જિહાદ, સૌથી બહેતરીનમાં બહેતરીન કોશિશ કઈ છે? સારામાં સારી કોશિશ એ છે કે મન અસબહા, કોઈ ઇન્સાન સવાર કરે, સવારમાં ઉઠે. લા યહુમ્મુ બિઝુલ્મિન અહદ, એને એ જ વિચાર હોય કે આજે કોઈના ઉપર જુલ્મ કરવો નથી, કોઈના પોતાની જાતથી નુકસાન ન પહોંચે, કોઈને પણ નુકસાન ન પહોંચે. અગર જો આ વિચારથી ઇન્સાન સવાર કરે તો કેટલી સારી એની સવાર થશે અને કેટલો સારો એના માટે દિવસ હશે. જુલ્મ ઘણા જાતના છે. એક છે કે કોઈનો માલ લઈ લેવો, હડપ કરી લેવો, આપણા નોકર એને પગાર ન દેવો, આપણી પત્ની હોય એને હક જે છે એ ન આપવો, આપણા મા બાપ એમની જિંદગીની જરૂરિયાતોને પૂરી ન કરવી, આપણા બાલ બચ્ચા એ લોકોને સરખી રીતે ધ્યાન ન આપવું, તરબિયત ન કરવી, આ તો જાહેરમાં. પરંતુ એના સિવાય કોઈને અપશબ્દો બોલી દેવા, આ પણ એક જુલ્મ છે. કોઈના પર તોહમત લગાવવી, આ પણ એક જુલ્મ છે. કોઈના પર ગીબત, હસદ, આ બધી વસ્તુ જુલ્મના અંદર દેખાય છે. પરંતુ કોશિશ એ હોવી જોઈએ કે કોઈ પણ જાતનો જુલ્મ કોઈના ઉપર ન થાય, ચાહે રિશ્તેદાર હોય, ચાહે આપણો દુશ્મન હોય, દુશ્મનના ઉપર પણ જુલ્મ ન થાય. ઘણા માણસ એવા હોય કે માણસ નથી ગમતો, ના ગમે, પરંતુ એના ઉપર આપણા જરિયાથી, આપણા હાથથી, આપણી જબાનથી એને એના માટે પણ જુલ્મ ન થવો જોઈએ. પહેલાના જે ઓલમા હતા, પહેલાના જે બુઝુર્ગો હતા, જે સંતો હતા, ઔલિયાએ ખુદા હતા, અગર કોઈ માણસને પોતાનો શાગિર્દ બનાવતા, ઘણા લોકો આવતા અને કહેતા કે મને તમારો શાગિર્દ બનાવો, વિદ્યાર્થી બનાવો, મને પણ આ શીખવું છે, અવલીએ ખુદા બનવું છે, મને પણ આ તમારા જેવા બનવાની કોશિશ કરવું છે, તો ઔલિયાએ ખુદા દરેકને પોતાનો શાગિર્દ બનાવતા ન હતા. જોતા હતા કે એના અંદર લાયકાત છે કે લાયકાત નથી.
અને લાયકાતના અંદર સૌથી પહેલી વસ્તુ એક એ કહેતા હતા કે અગર તમને આ વસ્તુ જો શીખવી હોય તો સૌથી પહેલી વસ્તુ તો એ કરવાની છે કે તમારે કોઈના ઉપર જુલ્મ કરવાનો નથી. કોઈના ઉપર જુલ્મ કરવાનો નથી, ભલે પછી નાની એવી કીડી હોય કે મોટો એવો હાથી હોય, ઇન્સાન હોય, પક્ષી હોય કે જાનવર હોય, જીવવાળી વસ્તુ હોય યા નિર્જીવ વસ્તુ હોય, કોઈના ઉપર જુલ્મ કરવાનો નથી. એક બહુ મોટા આલિમદીન આગા શાહબાદી, એમના પાસે એક માણસ બીજા ગામથી જાય છે કે મારા દોસ્તારને કહીશ કે એમના આગા શાહબાદી પાસે લઈ જાય અને મને પણ એમના જેવું આ ઇલ્મ ઇરફાનવાળી વસ્તુઓ અને આ બધી સારી સારી વસ્તુઓ, વલી ખુદાવાળી વસ્તુ મારે શીખવી છે. જે બીજા માણસ હતા લઈ ગયા, ઓળખાણ કરાવી કે મારો દોસ્ત છે, એને પણ તમારાથી ફાયદો ઉઠાવવો છે, તમારા વિદ્યાર્થી બનવું છે. તરત જોઈને કહે છે કે એવા માણસને હું કેવી રીતે મારો વિદ્યાર્થી બનાવું કે જે વગર કારણે પોતાના ઘરના અંદર પોતાની પત્નીના ઉપર ગુસ્સે થતો હોય. આ લોકોએ કાંઈ એમને વાત કરી નહોતી. આ વસ્તુથી ઓલો માણસ અજબ થઈ ગયો, કહે છે વાત સાચી છે, કાલે અમારી ગલીના અંદર અમુક લોકો રમતા હતા, રાડો પાડતા હતા બપોરે, અને જેના લીધે મારી આંખ ખુલી ગઈ તો છોકરાઓના બદલાના અંદર હું મારી પત્નીને ગુસ્સાના અંદર જેમ તેમ બોલી દીધું છે કે જાઓ પહેલા એના પાસે માફી માંગવામાં આવે અને પછી જે છે આ લાઈન આ રસ્તો અપનાવવામાં આવે. તો વિચારો, એટલે કે જો આપણને કમાલા સુધી પહોંચવું હોય, રૂહાનિયત હાસિલ કરવી હોય, માનવિયત હાસિલ કરવી હોય, વલી ખુદાના રસ્તા ઉપર એમના જેવા બનવું હોય, તો સૌથી પહેલી વસ્તુ છે કે જુલ્મને મૂકવો પડશે. આપણી જાતથી બીજા કોઈને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવું પડશે. અને અગર કોઈ માણસ એમ વિચારે કે બીજાનો હક ખાઈને સૌથી મોટો હું વલીએ ખુદા બની જાઉં, મોટો સંત બની જાઉં, મોટો સાધુ બની જાઉં, નામુમકિન છે. પૈગમ્બર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વઆલિહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, મન હબસ મિન અખીહિલ મુસ્લિમ شيئا من حقه حرم الله عليه بركة الرزق الا ان يتوب. ઘણાય માણસો સવાલ પૂછતા હોય, સવાલ કરતા હોય છે, અમારા ઘરના અંદર બરકત નથી, અમારા ઘરમાં રિસ્ક નો પ્રોબ્લેમ છે, અમારા ઘરમાં બીમારીઓનું ઘર થઈ ગયું છે, અમારા ત્યાં પરેશાનીઓની પરેશાનીઓ ચારો તરફથી ઘેરાઈ જાય છે. નબીએ આ હદીસના અંદર બયાન કરી નાખ્યું. મોટા પૈસાવાળા હોય તે છતાં પણ કહેતા હોય છે કે કાંઈ બરકત નથી, સુકૂન નથી, રાહત નથી. નબીની આ હદીસના મુતાબિક, મન હબસ મિન અખીલ મુસ્લિમ શયન મિન હકી, અગર કોઈ માણસ બીજા મુસલમાન ભાઈનો હકને અગર રોકી લે, ના આપે, આપણે ત્યાં કામ કરતા હોય અને એનો પગાર આપણે મહિનામાં દેવાનો હોય, બે મહિને આપીએ, ત્રણ મહિને આપીએ, જેનો હક છે હક ન દઈએ, મોડો કરીએ, હરમ અલ્લાહ અલેહી બરકત રિઝક, અલ્લાહ સુબહાનહુ તઆલા
એના રિસ્કમાંથી, એના રોઝીમાંથી બરકતને હરામ કરી નાખે છે, મનાઈ કરી નાખે છે. હવે એના રિસ્કના અંદર, રોઝીના અંદર બરકત રહેતી નથી. જ્યારે બરકત નહીં હોય એટલે ઘરમાં સુકૂન નહીં હોય, ઘરમાં કંકાસ હશે. બરકત નહીં હોય એટલે ઘરવાળા આરામથી નહીં હોય, પરેશાનીમાં ડૂબેલા હશે, બીમારીઓનું ઘર હશે. આ તમામ વસ્તુઓ કાંઈ ને કાંઈ એમના સાથે ઊભેલી હશે. બરકત મતલબ એમ નથી કે બહુ વધારે હોવું, થોડું હોય પણ એનાથી સુકૂન સાથે વધારે લોકો ફાયદો ઉઠાવતા હોય, લોકો લાભ ઉઠાવતા હોય. તો અગર કોઈ એક ઇન્સાનના હકને રોકી નાખે છે તો ફક્ત એ રોકતો નથી, બલ્કે પોતાના માટે જે બરકત હોય છે એ દૂર કરી નાખે છે. તો ઘણા જોનારા, ટીવીને જોનારા કહેતા હશે, અમારા સાથે તો આવું થયું છે, ઘણી વખત ફલાણાનો હક નથી આપ્યો, ફલાણાને વસ્તુ જે નથી આપી એનો હક રોકાઈ રોકી લીધો છે, એનો હક મેં મોડો આપ્યો. શું કરે? અહીંયા તું તોબા કરે, ઇસ્તિગફાર કરે, માફી ચાહે. કોના પાસે માફી ચાહે? માફી બે રીતે છે. એક માફી અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે માફી માંગે, અને બીજી માફી જે એ છે કે જેનો હક નથી આપ્યો એનો હક એના સુધી પહોંચાડે. અગર કોઈનો હક લઈ લીધો છે, હજી સુધી આપણે એને નથી આપ્યો, આપી શકીએ છીએ નથી આપ્યો, એના સુધી પહોંચતો કરે. અગર કોઈને આપણે ખરાબ બોલ્યા, બુરું બોલ્યા, એના પાસે જઈને માફી ચાહે. અને આ બધી વસ્તુઓ કે જે ઇન્સાન બીજાનો હકને રોકી લે છે, બંધ કરી નાખે છે, અલ્લાહ એના રસ્તા પણ બંધ કરી નાખે છે. એક માણસ ઓફિસમાં કામ કરતો હતો અને ફાઇલો તૈયાર કરવાની ને બધું એ કામકાજ, અને બહુ મોટું કામકાજ એનું હતું, બીજાના ત્યાં નોકરીમાં. હવે જ્યારે એને કહેવામાં આવ્યું કે આ તારીખના અંદર બધા ડોક્યુમેન્ટ, બધા જે ફાઇલ છે સરખી કરીને મારા ખિદમતમાં લાવજો, જેનો સેટ હતો એ બધું કે મારા પાસે લાવજો. તારીખ નજીક આવી, જેમ નજીક તારીખે બધા ડોક્યુમેન્ટ સરખા, એમાંથી એક જે પેપર એ દેખાતું નથી. હેરાન ને પરેશાન, અહીંયા જ રાખ્યું હતું, ઓફિસમાં જ હતું, ક્યાં ચાલ્યું? આમ ગોતે છે, આમ ગોતે છે, આમ બધી રીતે કોશિશ કરે છે, કંઈ દેખાતું નથી. હવે આવા ટાઈમે કોણ યાદ આવે? વલીએ ખુદા, આરિફ બિલ્લા, જે અલ્લાહથી વધારે નજદીક હોય એ લોકો યાદ આવે. પરંતુ આજના જમાનામાં ઢોંગી વધારે હોય છે, હકીકતના અંદર જે મારિફતે ખુદા રાખે છે બહુ ઓછા છે. બહરહાલ, જે માણસ એ જમાના અંદર હતો એના પાસે એ લોકો જાય છે અને વાતચીત કરે છે કે આ રીતે મારો પ્રોબ્લેમ છે, અગર જો આ પેપર હું નહીં આપું તો મને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે, મારું મોટું નુકસાન થઈ જશે, મારા ઘરના અંદર બહુ જ મોટી તકલીફ અને મુસીબત ઊભી થઈ જશે. યારિફ બિલ્લા, જેમનું નામ રજબ અલી ખૈયાત હતું, વિચાર કરે છે, વિચાર કરીને એક વખત એને કહે છે કે જ્યારે તમે બીજાઓનો હકને બંધ કરી દેશો તો અલ્લાહ સુબહાનહુ તઆલા પણ તમારા આ રીતે હકને રોકી નાખે છે. એટલે કે તમે તમારી જે બહેન છે એનો વારસાનો હક તમે આપ્યો નથી. જ્યારે કે તમારી બહેન બેવા, એના બે બચ્ચા યતીમ છે, કેટલી કઠણાઈથી, કેટલી તકલીફો ઉઠાવીને પોતાના બચ્ચાઓને મોટા કરે છે અને તમે તેનાથી મોઢું ફેરવી નાખ્યું છે. જાઓ, એને રાજી કરી લો, એના હકને તમે આપો. અગર જો તમે રાજી કરશો ત્યારે તમારી મુશ્કેલ હલ થઈ જશે. વર્ષોથી, બે ત્રણ વર્ષથી પોતાની બહેનના ઘરે જોયું પણ નહોતું. હવે હાથમાં અમુક ફ્રૂટ લઈને, અમુક વસ્તુઓ લઈને જાય છે બહેનના દરવાજા પર. મજબૂરી હતી. બહેન જ્યારે દરવાજો ખોલ્યો, ભાઈ તમે? કહ્યું કે હા, મુસીબતના અંદર ફસાણો છું અને મુસીબત તારા સિવાય
હલ થાય એમ ન હતી, તારા દરવાજા પર આવ્યો છું. બહેન તો બહેન હોય છે, આંખમાંથી આંસુ નીકળી ગયા. મારો ભાઈ મારા દરવાજા પર આવ્યો છે, મારો ભાઈ મારા દરવાજા પર આવ્યો છે. આ વસ્તુ બધી આપી, માફી તલાફી કરી અને એનો જે હક હતો એ હકને આપવાનું કહ્યું, વારસાનો જે હક હતો એને દેવાની વાતચીત થઈ. અને પછી ત્યાંથી જાય છે સવારે, પછી પાછો ઓફિસમાં જાય છે એ માણસ. તો જે પેપર એને ખૂટતું હતું, જે મળતું ન હતું, હવે આમથી આમ પાછું ગોતે છે. તો એને મેઝના નીચે, ટેબલના નીચે જ એ પેપર પડેલું હતું. હવે આને શું કહેવાય? એટલે ઘણી વખત ઇન્સાન સામેવાળી વસ્તુ હોય પરંતુ ન દેખાતી હોય, કોઈ કારણસર એનું કોઈ કારણ આવું હોય, કે એના ઘરવાળા નારાજ હોય, કોઈનો હક ખાધેલો હોય, કોઈ એના આજુબાજુવાળા હોય એ પરેશાન હોય, તો ઇન્સાન જ્યારે બીજાનો હક ખાય છે તો આ રીતે સામેવાળી વસ્તુ પણ એના માટે બંધ થઈ જાય છે. નબી એ જ ફરમાવ્યું, મન હબસ મિન અખિહિલ મુસ્લિમે શૈઅન મિન હક્કહી, અગર કોઈ બીજા મુસલમાનનો હકને ખાઈ જાય, બંધ કરી નાખે, રોકી નાખે, હરમલ્લાહુ અલયહી બરકત રિઝ્ક, એના રિઝ્કમાંથી બરકત ખતમ થઈ જાય છે. શું કરવું જોઈએ? તૌબા અને ઇસ્તિગફાર કરે. જ્યારે કોઈ માણસ જુલ્મ કરે છે તો જુલ્મની સજા અલ્લાહ સુબહાનો તાલા એ આપે છે કે એની દુઆ પણ કબૂલ કરતો નથી. હદીસે કુદસીના અંદર, ઇન્ની ગૈરુ મુસ્તજીબિન લે અહદી મિનકુમ દાવા, કે તમારામાંથી એ માણસની હું દુઆ કબૂલ નથી કરતો કે જે માણસ બીજાઓનો હક ખાઈને બેઠો હોય. હું જમાનત લઉં છું, જામીન થઉં છું કે એની દુઆને કબૂલ નહીં કરું. પૈગંબર ઇસ્લામ ઇમામ અલી આ લોકોની એ જ આપણા માટે નસીહતો છે કે અગર જો તમે ચાહતા હોય કે અલ્લાહના નજદીક બનો, લોકો તમને ચાહવા લાગે, પ્યાર કરવા લાગે, તમારી દુઆઓ કબૂલ થાય, જુલ્મથી પોતાની જાતને બચાવો. જુલ્મ હશે તો અલ્લાહ પણ દુઆ કબૂલ નહીં કરે. તો હવે ઘણા માણસોના દિલના અંદર સવાલ આવતો હશે, અમે શું કરીએ? આટલા વર્ષોથી અમે કોઈનો હક ખાઈને બેઠેલા છીએ, આટલા વર્ષો થયા કોઈને અમને કોઈને પરેશાન કર્યા છે, અમારા પડોશીને અમે તકલીફ આપી છે, મારા મા બાપના સાથે અન્યાય કર્યો છું, ઔલાદ સાથે સારો વર્તાવ નથી કર્યો, તો એના માટે એક જ રસ્તો છે જેને કહેવામાં આવે છે કે જે માણસ તમારા નજીકમાં હોય, ત્યાં જઈ શકતા હોય, મુલાકાત કરી શકતા હોય, એ લોકો પાસે માફી માંગવામાં આવે. કોઈ કે માફી કેમ મંગાવાય? માફી અગર જો એનો હક ખાયા ખાઈ લીધો છે તો એ હકને પાછો આપવામાં આવે. અગર બુરું બોલ્યા છો, એને કહેવામાં આવે કે મારાથી ખરાબ બોલાઈ ગયું છે તો મને માફ કરશો. કોઈ એમ નહીં કે કોઈના લાખો રૂપિયા ખાઈ ગયો હોય અને પછી કે ભાઈ તું માફ કરજે, માફ કરજે, અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ, અલ્લાહ તું માફ કર. અલ્લાહ પણ માફ કરવાનો નથી જ્યાર સુધી બીજાનો હકને અદા ન કર્યો. બીજાના હકને અદા કરવાનો છે ને પછી માફી માંગવાની છે. એક ઇન્સાન, એને ખબર હોય ત્યાર સુધી એના સુધી વસ્તુ પહોંચાડે, પરંતુ એકનો ધંધો જ હોય, ચોરી કરવાનો, અલ્લાહ ના કરે હવે ખબર નથી ક્યાંથી માલ આવ્યો, કેવી રીતે આવ્યો, કોને પાછો દેવો, તો એમના માટે એક રદ્દે મઝાલિમ કરીને હક હોય છે. જે કંઈ પણ હરામથી ભેગું કર્યું હોય એનો માલિક આપણને ખબર ન પડતી હોય તો આપણે ઇમામ સુધી એ હકને પહોંચાડીએ.
આજના જમાનામાં ઇમામે જમાના હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ગાયબ છે, તો એમના પ્રતિનિધિ જે મરાજ છે એમના સુધી પહોંચાડે. જે કંઈ પણ હરામ કર્યું હોય, જે પણ ખરાબ કર્યું હોય એમના સુધી પહોંચાડવામાં આવે અને પછી એ માફ કરી દે. આપણે જિંદગીના અંદર દોસ્ત બિરાદર, સ્કૂલના જમાનામાં, કોલેજના જમાનામાં આવી નાની નાની ભૂલો થતી હોય છે. કોઈની પેન લઈ લીધી, કોઈની વસ્તુ રાખી લીધી, હવે એ દોસ્ત ખબર નથી કઈ મલકમાં છે, કયા દુનિયાના અંદર રહી રહ્યો છે. તો આ બધી વસ્તુઓ રદ્દે મઝાલિમમાં આવી જાય. જે વસ્તુ આપણને ખબર નથી એ વસ્તુ એના સુધી પાછી પહોંચતી કરવી. તો કોને આપે? મરજે વક્તને આપવામાં આવે. અને મરજે વક્ત એ વસ્તુને કબૂલ કરે અને ત્યાર પછી આપણી જિંદગી હવે જ્યારે શરૂ થાય તો નેકીઓ સાથે શરૂ થવી જોઈએ, જૂની આદતો સાથે ન થવું જોઈએ. જો હદીસના અંદર, રિવાયતના અંદર મળે છે, મા અહસન અલ હસનાત બાદ સૈયાત વમા અકબહ સૈયાત બાદ અલ હસનાત. કેટલી સારી વસ્તુ છે કે ઇન્સાન બુરાઈઓ કર્યા પછી ફરીથી નેકીઓ અંજામ દે. અગર કોઈના ઉપર જુલ્મ કર્યો છે, કોશિશ કરે કે વધારેમાં વધારે એના ઉપર યા બીજા લોકો ઉપર અહેસાન કરે, વધારે વધારે નેકીઓ કરતો રહે, તો આ સારી વસ્તુ છે. હવે નેકીઓ જો વધારે થઈ જાય તો આ જાહેરી બુરાઈઓ ખત્મ થઈ જાય છે. એનો મતલબ એમ નથી કે કોઈનો હક ખાઈ ગયા છો એની માફી નથી માંગી. નહીં, માફી તો માંગવાની છે, ખરાબ કર્યું છે. કોઈ ગુજરી ગયું હોય એની કબર પર જઈને માફી માંગવાની છે, એના સગાવાળાઓ પાસે જઈને માફી માંગવાની છે, અગર જો પોસિબલ હોય તો. એનો હકને પાછો આપવાનો છે. તો આ જિંદગીના અંદર આપણો જે સારી જિંદગી ચાહીએ છીએ, પાક જિંદગી ચાહીએ છીએ, તો એના અંદર એક વસ્તુ એ છે કે કોઈના ઉપર પણ આપણે જુલ્મ ન કરીએ. અગર જુલ્મ થયો છે તો માફી માંગી લઈએ. માફી માંગવાથી જુલ્મનો જે અસર છે એ ખતમ થઈ જાય છે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તૈયબીન અત્તાહિરીન.